विद्यार्थियों आपणे हवे ऑप्टिक्स नी खूब ज अगत्यनी एवी थीयरी अरीसानुं समीकरण ए थीयरी ए आपणे हवे भणवा जई रह्या छे। तो विद्यार्थियों अहीं एक अंतर्गोळ अरीसो दर्शावेलो छे। ए अंतर्गोळ अरीसानी आ मुख्य अक्ष छे जेना ध्रुव पी छे, बीजुं एफ मुख्य केंद्र छे, सी वक्रता त्रिज्या छे अने डी बिंदु आगळ वस्तुने मूकेली छे। मतलब आकृति प्रमाणे वस्तु ए सीधी दूर छे। तो जो वस्तु सीधी दूर होय तो एनु प्रतिबिंब रचाय क्या ए जाणवुं पहेला पड़े। तो एना माटे त्रण किरणो अगत्यना छे, जेमानुं पहेलुं किरण के बिंदु ए माथी निकळतुं आ किरण जे मुख्य अक्ष ने समांतर छे, जे दर्पण मुखना बिंदु एम आगळ आपात थशे अने त्यांथी एफ मुख्य केंद्र परथी ते परावर्तित थईने ए किरण ए आगळ वधशे। बीजुं किरण जे ए बिंदु आगळ थी आपात थाय बिंदु पी आगळ, ત્યાં સ્નેહલ નિયમ અનુસાર આપાત કોણ ને વક્રીભૂત કોણ સરખો રહે એ જાળવીને એ બિંદુ પી ઉપરથી પરાવર્તિત થશે। અને ત્રીજો કિરણ કે જે વક્રતા કેન્દ્ર સી આગળથી આપાત થશે અરીસા ઉપર, અને અરીસા ઉપરથી પરાવર્તિત થઈને પાછું સી બિંદુ આગળથી જ આગળ વધે। તો આ ત્રણે કિરણ જે બિંદુ આગળ ભેગા થાય એ કિરણ આગળ વસ્તુનું પ્રતિબિંબ મળશે, એટલે આપણે બિંદુ એ નું પ્રતિબિંબ અહીંયા બિંદુ એડેસ આગળ મળે છે। તો આકૃતિ અનુસાર આ જે ધ્રુવ છે અને વસ્તુ એ, તો આપણે જાણીએ છીએ કે વસ્તુનું ધ્રુવથી અંતર જેને વસ્તુ અંતર યુવડે દર્શાવે, સી વક્રતા કેન્દ્ર થી ધ્રુવનું અંતર જેને વક્રતા ત્રિજ્યા આર વડે દર્શાવે, અને વસ્તુનું જે પ્રતિબિંબ મળે એડેસ મિરેસ જેનું ધ્રુવથી અંતર જેને પ્રતિબિંબ અંતર વી વડે દર્શાવે, અને મુખ્ય કેન્દ્ર થી ધ્રુવનું અંતર જેને કેન્દ્ર લંબાઈ હવે આને સમજવા માટે આપણે સમરૂપ ત્રિકોણ લેવા છે। તો પહેલા હું એક સમરૂપ ત્રિકોણ લઉં છું એ ડેસ બી ડેસ એફ, એ ડેસ બી ડેસ એફ, એ ત્રિકોણ એ બી એફ, એ બી એફ ને સમરૂપ છે। તો માટે એડેસ બીડેસ, એડેસ બીડેસ એફ માં એડેસ બીડેસ ના છેદમાં બીડેસ એફ લખ્યું। તો હવે એ બી એફ માં શું લખ્યું ધ્યાન રાખજો, એ થી બી અને એમ થી પી ની ઉંચાઈ સરખી છે, માટે આ ત્રિકોણ ને ત્રિકોણ એમ પી એફ તરીકે પણ લઈ શકાય। તે બંને ત્રિકોણ બિંદુ એફ ને અનુરૂપ સમાન જેવા છે। તો ત્રિકોણ એમ પી એફ માટે એબી ને સમરૂપ એમ પી એફ માં, એ તો એબી ની સામે લખીએ એમ પી, અને બીડેસ એફ ની સામે લખશું એફ પી। ચાલો એડેસ બીડેસ જે પ્રતિબિંબની ઊંચાઈ એચ ડેસ છે છેદમાં બીડેસ બરાબર એમપી, એમપી એ એબી જેટલો જ છે કારણ કે એની ઊંચાઈ પણ એચ જેટલી છે, ના છેદમાં એફપી। તો એચ ડેસ ના છેદમાં એચ ડેસ સૂત્રનું કરતા બનાવો તો બીડેસ એફ
ना छेद मां एफ ई बने जेने समीकरण नंबर एक कहूं छू। हवे त्रिकोण ए डेस बी डेस पी अने त्रिकोण ए बी पी ए बी पी ए बने समरूप त्रिकोण छे। चलो तो आने अनुरूप शू थी सदीश ए बी पी माटे एस बी एस ना छेद में बी एस बराबर ए बी पी ना अनुरूप एस बी एस की सामने की सरखी बाजू कहेवाय ए बी समरूप। तो एवी रीतना बी एस पी ने समरूप कहेवाय छे बी पी। तो माटे एस बी एस एटले एच एस तो AB बराबर H ना छेद में BP। तो माटे HS ना छेद में HA सूत्र नो करता बनाओ तो BP ना छेद में BP થશે समीकरण नंबर 2। तो समीकरण नंबर 1 અને 2 ને સરખાવતા समीकरण नंबर 1 અને 2 ने सरखा होता तो शू थे बी डेस एफ न छेद में एफ पी बराबर बी डेस पी न छेद में बी पी। चाकृता की किंमत मुकता जाइए तो बी डेस पी पी एटले आप वस्तु प्रतिबिंब अंतर भी बी पी एटले वस्तु अंतर यू एफ पी एटले एफ टी पी नु अंतर ए केंद्र लंबाई एफ आवशे। चलो हमें बी डेस एफ एटले शू तो आ बी डेस अने एफ आ वच्चे नु अंतर तो केवी रीतना शोधाशे आ छे बी अने आ छे एफ एटले बी मांथी एफ बात करिए तो ए अंतर छे बी डेस एफ नो। चलो क्रॉस गुणाकार करिए यू आनी साथे गुणाय तो वी यू माइनस एफ यू बराबर एफ बी साथे गुणाशे तो क्यू बी एफ। अबे आ तन्ने उत्पद ने यू वी एफ वडे भागी नाखी यू वी एफ वडे। चलो तो आमाथी क्या रहेशे बी ने यू कैंसल बी ने कौन कैंसल जो आ आनी साथे गुणाय बराबर ने बी ने यू એટલે અહીંયા રહેશે કોણ કોણ એ માઈનસ માં એફ અને યુ કેન્સલ એટલે અહીંયા રહેશે કોણ કોણ બી। ચાલો અહી બી અને એફ કેન્સલ એટલે રહેશે કોણ કોણ યુ માટે કેન્દ્ર લંબાઈનું સૂત્ર 1/f बराबर 1 अपॉन u प्लस 1 अपॉन v। આ કેન્દ્ર લંબાઈનું સૂત્ર કોના માટે છે અરીસા માટે પરિસ્થિતિ કોના માટે અરીસા માટેનું આ સમીકરણ છે। હવે આના માટે આપણે મોટવણીનું સમીકરણ જોઈએ છે તો આપણે જાણીએ છે 10 માંથી ભણતા આવેલા મોટવણી એટલે શું વસ્તુની ઊંચાઈ છેદમાં સોરી પ્રતિબિંબની ઊંચાઈ છેદમાં વસ્તુની ઊંચાઈ એ માટે સમીકરણ નંબર 2 ઉપર જવું પડશે જ્યાં HS by S તો છે જ એના બરાબર BP એટલે કે V અને BP એટલે કે વાસી બરાબર। તો આ આપણું આવશે મોટવણીનું સમીકરણ। હવે સંજ્ઞા પદ્ધતિનો એપ્લાય કરીએ तो H ये तो प्लस જ રહેશે H less એ ઋણ દિશામાં છે નીચે એટલે તે માઈનસ આવશે V અને U વસ્તુ જે બાજુ મૂકી તે બાજુ પ્રતિબિંબ એટલા બંને જ માઈનસ પણ આ માઈનસ માઈનસ પ્લસ કરી નાખશે એટલે આપણને માઈનસ H less ના છેદમાં H બરાબર V by U કઈ આવું સમીકરણ દેખાઈ રહ્યું છે મોટવણીનું।
तो आ हती आपणी इम्पोर्टंट थियरी 2 માર્ક્સ માટે.